नाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बुलो श्रीस्वामिनारायणभगवाननी जय श्रीहरिकृष्णमहाराजनी जय શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા વાર્તા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર્દસમુ તરંગ ચુમ્માલીસમું સદગુરુ આધારાનંદ સ્વામી ચાલુ કથા પ્રસંગમાં વર્ણન કરે છે ભગવાન શ્રીહરિ વિચરણ કરી ભૂજનગરમાં પાછા પધાર્યા છે ઉતાસિનનો સમય કરવા પ્રભુ પધાર્યા છે હરિવ હે ભારે હરિવ દેવત હે ભારે નજીક આવે સંકલ્પ જેતા હિબચન બિન સંકલ્પ જેતા કરે જો ત્યાગે હોય કે તે તા કરે જો ત્યાગે હોય કે તે તા કેટલી સરસ ચાલુ વાત ચાલી રહી છે થોડી વાતને આપણે રિફ્રેશ કરીએ ભુજમાં ભગવાન પધાર્યા સુંદરજીભાઈ સુતાર હિરજીભાઈ સુતાર એમણે ભવ્ય સ્વાગત કર્યું કચ્છના લોકો ભગવાન સ્વામિનારાયણને સુતારના ગુરુ તરીકે સુતારના ભગવાન તરીકે ઓળખતા શા માટે આપણે પ્રસંગ સાંભળ્યો સુંદરજીભાઈ સુતાર હરજીભાઈ સુતાર આ સુતાર જ્ઞાતિના લોકો રાજાના કારભારી હતા કેવી રીતે કારભારી બન્યા એ વાત પણ આપણે જાણી કે રાજકુમાર રખડી પડેલા અને એક સુતારની દીકરીએ એને સથવારો આપેલો ટેકો આપેલો જેના પરિણામે રાજકુમાર રાજા બન્યા અને એ ઉપકારને ભૂલ્યા નહીં એણે સુતારોને સાથે લીધા કારભારી બનાવ્યા અને એ પરંપરા ચાલતી રહી અને ભુજનગરના કારભારી દીવાન જેવા સુંદરજીભાઈ હિરજીભાઈ એણે ભગવાન શ્રીહરીનો આશરો કર્યો એટલે સુતારના ગુરુ તરીકે ભગવાન ઓળખાતા મહારાજ ભુજ પધાર્યા સાથે સંતો છે હવે બન્યું શું મહારાજ નગરમાં ઉતર્યા અને સંતોએ નગરની બહાર ગામની બહાર ઉતારો કર્યો હવે વાત શરૂ થાય છે સંતોને નગરની બહાર ઉતારો કરાવ્યો જ્યાં પાણીની સગવડ હતી ઘાટી છાયાવાળા ઝાડ હતા સ્ત્રી અને ધનના ત્યાગી સંતો ક્યારે નગરમાં રહેતા નહીં આપણે વાત સાંભળી હતી ને ગુણાત્તાનંદ સ્વામી કહે મોટા નગરનું સેવન અને મોટો અધિકાર આ બે તો સાધુને પણ બગડવાના રસ્તા છે નિષ્કોળાનંદ સ્વામીને મંદિરની મહંતાઈ મળવાની હતી એટલે સ્વામી ભાગી ગયા એટલે દુખી થઈ ગયા અને આજના મહંતો મહનતાઈ નથી મળતી એટલે દુઃખી થાય વિચાર તો કરો કેટલો ડિફરન્સ કેટલો ડિફરન્સ સાચા સાધુ ને ખોટા સાધુ રાઈટ એન્ડ રોંગ બ્લેક એન્ડ વ્હાઈટ આ ઓળખવું પડશે આપણે મળતી મળતી હતી એટલે એટલે દુખી દુખી થયા અને નથી ગોવિંદાનંદ સ્વામીની વાત સાંભળી હતી રાજાની દીકરી સામેથી પરણવા માટે તૈયાર થાય આખું રાજ્ય મળે રાજાની દીકરી મળે રાજ્ય મળે સ્વામી એકલા હતા નવયુવાન હતા તેમ છતાં સ્વામી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા મહારાજ આ માયામાંથી છોડાવજો ધન અને નારી મળે દુખી થઈ ગયા સાચા સાધુ અને આજના સાધુઓ આ ન મળે ત્યારે દુખી થાય કળિયુગ એવો ખતરનાક આવ્યો છે ભેખ પંડિત પિયર મારું રે ત્યાં રહેવું લાગે મને સારું રે સ્ત્રી અને ધનના ત્યાગી જો મોટા નગરમાં રહે તો છેવટે તેમાં અનુરાગી આસક્ત થયા વિના રહે જ નહીં એમાં આસક્તિ થાય એટલે સાચા સાધુ સાચા સાધુ ના લક્ષણમાં લખ્યું સારા પંચ વિષય મળે તોય ઉદાસ થઈ જાય સારું ગામ મળે સારી ગાદી મળે સારી પ્રતિષ્ઠા મળે એને ગમે નહીં ગોપાળાનંદ સ્વામી બેઠા હતા એ હરિભક્ત સ્વામી પાસે આવ્યા સ્વામીને એક સારામાં સારું એ જમાનાનું જમાના સ્વામીએ તુરંત બાજુ મૂકી દીધું હાથ જોડ્યા અરે સ્વામી એ જમાનાનું મોંઘા મોંઘું હીર કોરનું ધોત્યું એટલે કે સોનેરી કોર વાળું તમે જોયું અત્યારે પણ આવ્યા છે પણ એ જમાનામાં તો સોનાના સાચા તાર વપરાતા એટલે બહુ મોંઘું થતું એવું સોનેરી કોર વાળું સારું મોંઘું ધોતિયું સ્વામીને કહ્યું સ્વામી તમારા માટે લે તમે એકવાર બાપજી પહેરજો એકવાર સ્વામીએ કહ્યું ભાઈ અમને સાધુને આવું અરે સ્વામી આટલો ખર્ચો કરી મહેનત કરીને લેવો સુધી વાપરજો એને ઘણી જીદ કરીને તે સ્વામી આમ શરીર ઉપર રાખ્યું અને આમ ચીરો મારી દીધો સ્વામી કે તે કીધું હતું ને નહીં ત્યાં સુધી રાખજો આ ફાટી ગયું બસ કેવા વિતરાગી હતા સારું ધોતિયું મળે

અરે સાધુ પંથ લાંબો છે ગાડામાં જગ્યા છે બેસી જાઓ ને ત્યારે સ્વામી શું બોલ્યા ખબર સ્વામી હજી જુવાની છે જ્યાં સુધી શરીરમાં જુવાની છે ત્યાં સુધી દયા કરો ને ગાડામાં બેસીને શા માટે દુખી એને ગાડું મળતું હતું એ નહોતું ગમતું અને આજે આપણે ચાલીને જવું પડે તો સાચા સંતની આ બધી રીતો છે હવે મહારાજ સાચા સંતની જ વાત કરે છે આધારંદ સ્વામી લખે છે સાચા સંતો તો કેવા છે એ તો ભગવાનના આજ્ઞા રૂપી નગરમાં રહેનારા છે કેમાં રહેનારા છે આજ્ઞારૂપી એને આગ્રહ એવો પણ ન હોય કે હું જંગલમાં જ રહું એને આગ્રહ એવો પણ ન હોય કે ગામમાં જ રહું મહારાજ જ્યાં આજ્ઞા કરે જેમ કરે એમ રહેનારા આશક્તિ વિનાના અહંકાર વિનાના આ બે તત્વ નીકળી ગયા ને અહમ અને આસક્તિ એટલે સાચા સંત બની ગયા ધન અને નારીનો પ્રસંગ છૂટી ગયો ને ધન એ અહં નું પ્રતિક છે સ્ત્રી આસક્તિનું પ્રતિક છે ધન અને અહમ ધન અને નારી આ બંને છૂટી ગયા ને એટલે સમજો એ ખરેખર આ સાધુ બની ગયા કાંતા કનક સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તેસુ વિરક્તોય સદ્વિભુજો પરમેશ્વરઃ ધન અને સ્ત્રી આ બેમાં ન બંધાય એ બે હાથવાળા ભગવાન છે ભગવાનની આજ્ઞા રૂપી

આજ્ઞા વચનમાં ભારે દેવત છે અન્ય સંકલ્પોનું જો નિવારણ કરવામાં ન આવે તો એટલું બંધન થાય જ્યાં સુધી ભગવાન સિવાયનું બીજું યાદ આવે છે ત્યાં સુધી તે પૂરો ત્યાગી કહેવાય જ નહીં ભગવાન સિવાય બીજું યાદ આવે છે ને ત્યાં સુધી એ પૂરો ત્યાગે કહેવાય જ નહીં વાત એકદમ સાચી હા એ સાગર જેવા દિલડા જેના ભાઈ કે દીનવ છલકાય જે એ જેરના ઘૂટડા જીરવી જાણે અને બીજાને અમરોત પાય સાચા સાધુ એમ ઓળખાય જે સાચા સંત એ સાચા સંતના અંગ ઇંધાણ રે જોઈ લેવા જે વડીએ ખાતા પીતા જોતા જણાશે રે આશય એના અંતરનો એ જમવા બેસે દેખાય આવે ખાંદલી ગામમાં વીરસદના જ્ઞાનજીવન સ્વામી પધારતા આપણા ઘનશ્યામ દાદાએ સ્વામીની બહુ સેવા કરી છે આપણા અશોકભાઈ કાછિયા એમણે બહુ સેવા કરી ભૂપેન્દ્ર કાકા એમણે બહુ સેવા કરી છે જ્ઞાનજીવન સ્વામી કેવા પ્રગટ પ્રતાપી હતા કેવા સમર્થ હતા અશોકભાઈ કાછિયાએ મને વાત કરી એ સાક્ષી છે એમણે જોયેલું છે આંખથી એટલે એકવાર વાર વિરસદમાં બધા હરિભક્તો સૂતા હતા સ્વામીએ બધા ભક્તો તમે બધા અંદર સુઓ એક બાજુ સુઓ ભક્તોને એટલો બધો વિશ્વાસ કે સ્વામી બોલે એટલે ભગવાન બોલ્યા એટલે બધા ઉભા થઈને અંદર એક સાથે બધા જગ્યા છે ત્યાં સુઈ ગયા અને સ્વામી ત્યાં ખુરચી નાખીને બેઠા કોઈ કીધું સ્વામી તમે કેમ બેઠા છો સ્વામી કે આજે તમારી રક્ષા કરવા કેમ સુઈ જાઓ તમે અને અડધી રાત્રે એવો મોટો કાળો નાગ આવ્યો ને એવો મોટો કાળો નાગ સ્વામી બૂમ પાડી હાંકોટો માર્યો બે પાંચરી ભક્તો જાગી ગયા ખબર પડી કે આજે કાળો નાગ કરડવાનો હતો ને પાંચ પચીસના પ્રાણ લેવાનો હતો સ્વામીએ આખી રાત જાગી ભગવાનનું ભજન કરી અને કાળ થકી હરિભક્તોની રક્ષા કરી બોલો કેવા સાધુઓ કેવા સાધુઓ ઝેર પીને લોકોને અમૃત આપતા ઝાડને લોકો પથ્થર મારે તો મીઠું ફળ આપે લોકો અપમાન કરે એનું પણ સન્માન કરે ગુણાત્તાનંદ સ્વામી જૂના સાવર ગામમાં આવે અને ત્યાંનો રાજા ઉદ્ધત ઉદ્દંડ સંતોને જોડી ખેંચી લઈ પેટમાં પાટા મારીને સંતોને કાઢી મૂકે ગામની બહાર અને ગામની બહાર આવે ગામના લોકો વાત કરે કે આવો હાવ નીચ રાજા હોય અને ત્યાં દીકરો ના જ હોય ને દીકરા માટે ભલે ગમે એટલી મહેનત કરે નહીં થાય દીકરો ગુણાત્યાનંદ સ્વામી સાંભળે સ્વામીને ખબર પડે રાજાને દીકરાનું દુઃખ છે ને સંતોને કહ્યું કે સંતો બધા માળા કરો સંતો ડરી ગયા કે સ્વામી એક આ નડે છે ને બીજો એના ઘરે દીકરો થશે શું થશે સ્વામીએ કહ્યું સાધુઓ મહારાજની આજ્ઞા છે ગાળો દે અપમાન કરે એનું પણ હિત કરે એ સંત છે મહારાજની આજ્ઞા છે શિક્ષા જો આપણે એનું હિત ન વિચારીએ તો મહારાજની આજ્ઞા લોપાય એટલી સાધુતા કાચી કહેવાય બધા સંતોને અગિયાર અગિયાર માળા કરાવી શેના માટે આ પાપીને ત્યાં દીકરો થાય અને એ દીકરો ભગવાનનો ભગત થાય અને એના ઘરમાં આપણી જોડી લટકે કેવી વાતો વિચારતો કરો અને આજે નવ્વાણું વાર ઈચ્છા પૂરી કરી નવ્વાણું વાર સન્માન કર્યું એ માણસનું એકાદ વાર સન્માન રહી જાય ને એકાદ વાર હવે અમને ભૂલી ગયા છે બસ હવે તેને અમે દેખાતા જ નથી હવે હાવ બગડી ગયા છે ખબર છે ને તમને સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે કેવું અદ્ભુત કોઈ આ સમાજની એટલી ખરાબ પરિસ્થિતિ છે તમે જેટલા સારા બનશો ને એટલા વધારે આવશે શ્રેયાંશી બહુ વિઘ્નાની તમે સારું કામ કરશો વિઘ્ન આવશે હવનમાં લાકડા નાખનારા ઢગલો પડ્યા છે વધતા જ જાય છે ત્રેતાયુગમાં એક મંથરા હતી આજે તો ચારે બાજુ મંત્રાઓ છે બરબાદ એ ગુલશન કી ખાતિ એક ભી ઉલ્લુ કાફી હે બરબાદ એ ગુલશન કી ખાતિ આખા બગીચાને બરબાદ કરવા માટે એક ભી ઉલ્લુ કાફી હે અંજામ એ ગુલિસ્તા ક્યાં ને આખા બગીચાને ખલાસ કરી નાખે અહીંયા ડાળીએ ડાળીયે ઘોડ ચોટી ગયા શું થશે કયો માટે ભક્તો આપણે આ શાસ્ત્રો સાંભળીએ છીએ ને એટલે તો આવા સારા વિચારો આટલું ભજન સાત દિવસની અખંડ ધૂન એકસો આઠ ભક્ત ચિંતામણીના પાઠ વંદન કરવાનું મન થાય બસ વાલા ભક્તો ભગવાન ભગવાનને રાજી કરી લઈએ એ રૂડો અવસર આવ્યો રે તમને ભજવાનો એ રૂડો અવસર આવ્યો રે કે તમને ભજવાનો ભગવાનની ભક્તિ કરી લઈએ ભક્તિની શક્તિ એટલી જબરજસ્ત છે એકવાર તમે અનુભવી લો આપણા અરવિંદભાઈ દાજી આખો પરિવાર મેં હમણાં તમને કહ્યું પાંચ પરિવાર ડોક્ટર સિદ્ધાર્થ એમના ધર્મપત્ની બંને ડોક્ટર છે બ્રુકલીન ન્યુયોર્કમાં કામ કરે છે કેટલાક કોરોનાથી કેવી રીતે સપાટામાં આવી ગયા બંને જણા બે દિવસ તો ઊભા ન થઈ શક્યા પથારીમાંથી આવી પરિસ્થિતિ થઈ પણ સકારાત્મક વિચારો હતા ભગવાનની કૃપા હતી પોતે ડોક્ટર હતા જાણકાર હતા સાવધાની બધી પ્રિકોશન્સ રાખવામાં સમજતા હતા ભગવાને બહાર કાઢ્યા આપણા અરવિંદભાઈ દાજી એમના જમાય વેન્ટિલેટર પર હતા જ્યારે જ્યારે ભક્તિયજ્ઞ થયો ને એના પરિવારે એટલા ભાવથી પૂજા એટલા ભાવથી શ્રદ્ધા ભક્તિ કરી ભક્તિયજ્ઞ પૂરો થાય એના ઘરે સારા મેસેજ આવે ભક્તિયજ્ઞ પૂરો થાય સારા મેસેજ આવે ને હમણાં છેલ્લો ભક્તિયજ્ઞ કર્યો તે દિવસે એમના જમાય ઘરે આવી ગયા બોલો અરે હમણાં સુરેશ મામાનો વિડીયો તમે બધાએ જોયો હશે હું તો તમને બધાને વિનંતી કરું જોક્સને બીજા બધી નકામી વસ્તુ બહુ ફોરવર્ડ કરી હશે આવા સારા મેસેજ લોકો સુધી પહોંચાડો અત્યારે લોકોને સત્ય નથી મળતું સાચું નથી મળતું આ જ મોટો પ્રશ્ન છે ખોટું એટલું બધું વધી ગયું છે કાકરા પથ્થરા એટલા બધા વધી ગયા છે કે હીરો આમાં ક્યાં છે શોધ્યો જ નથી મળતો સુરેશ મામાનો વિડીયો એના ઘરમાં મહારાજ દિવ્ય તેજમાં પ્રગટ થયા અને ફોનની અંદર રેકોર્ડિંગ થઈ ગયું અનબિલીવેબલ આ વિડીયો નાની વાત છે આ શું નાનો પરચો છે આ વિડીયો તમને જે કોઈને મળ્યો હોય ને સગાવાલાને મોકલ્યા જ કરો સંબંધીઓને મોકલા જ કરો એનું આપણું લખાણ આખું કર્યું છે લખાણ સાથે મોકલો અમે પેશર રેકોર્ડિંગ પણ એક દિવસ કરવાના છીએ વાલા ભક્તો લોયાધામ પરિવાર ઉપર મહારાજની કૃપા છે આ વિડીયો દ્વારા મહારાજે આપણને પ્રગટ પુરાવો આપી દીધો બસ ભજન કરો મહારાજનું તો એટલું જ છે સૂત્ર પ્રહલાદની પ્રભુએ રક્ષા કરી એ ભૂતકાળ થઈ ગયો પણ આજે પણ પ્રહલાદ જેવા જે બને છે ને એની આજે પણ ભગવાન રક્ષા કરે છે કેવી સાચા સંતની વાતો છે બધી ભગવાન સિવાય બીજું યાદ ન આવે છે ત્યાં સુધી એ પૂરો ત્યાગી કહેવાય નહીં અંતરનો ત્યાગ અલગ છે દેહનો ત્યાગ અલગ છે તે ત્યાગમાં જેટલો ફરક પડે તેટલો મનુષ્ય પરમેશ્વરનો ચોર છે બધા છળ કપટને તજીને જ્યારે ભગવાનને તન અને મન અર્પણ કરી દેવાય ત્યારે તે ભગવાનનો ચોર મટે છે આપણે બધા બસત હૈ ચોર મધુબન બસત હૈ કેવા સંતોય કીર્તન આ દુનિયામાં બધા ચોર છે કેટલી ચોરી આપણે ભગવાન પાસે કરી છે કેટલું ખોટું બોલ્યા છે કેટલું છુપાયું છે એટલા માટે બીજાના દોષ જોવાનું બંધ કરીએ આપણા દોષ જોવાનું ચાલુ કરીએ બીજાની ભૂલ ગમે તેવી હોય માફ કરવાનું શરૂ કરો અને પોતાની નાની ભૂલ પણ સાફ કરવાનું શરૂ કરો જીવનનો આટલો જ સંદેશ છે આ તો નવ લાખની ચોરી કરનારો માણસ નેવું રૂપિયાની ચોરી કરીને દંડ આપે સમાજનું ચિત્ર કંઈક આવું છે ચોર આના જેવી પરિસ્થિતિ થઈ છે આપણે ભગવાનની આજ્ઞા પાળવી છે આટલો દ્રઢ સંકલ્પ કરો સુગ્ન હરિભક્તો સંતો જ્યારે ભગવાનને પ્રગટ પ્રમાણ અંતર્યામી જાણે ત્યારે બીજા હરિભક્તો અને સંતો તેને માર્ગે ચાલે જે સાક્ષાત શ્રીહરિના સંતો હરિભક્તો છે તેઓ તો શ્રીહરિને પોતાની પાસે દેખે છે તે પ્રગટ શ્રીહરિના પ્રતાપથી તેમના કોઈ પણ નિયમનો ભંગ થતો નથી એટલે કે ભગવાનને જેટલા પ્રગટ જાણીએ એટલા આપણે ભગવાનની આજ્ઞામાં રહી શકીએ જો સંતો અને હરિભક્તો પ્રગટ શ્રીહરીને પોતાની પાસે રહ્યા છે એમ ન જાણે તો તેમના નિયમો યથાર્થ રૂપમાં રહી શકતા નથી તમારા સ્ટોરમાં એક જ કેમેરો મૂકો ચોરી બંધ થઈ જાય છે કેમેરા લઈ ચોરી ચાલુ થઈ જાય કેમેરા છે એટલે લોકો ડરે છે એમ ભગવાન પ્રગટ છે એમ માની લઈએ તો ખોટું કામ થતું જ નથી કેમ જે સુબુદ્ધિ સંતોનું એમ કહેવું છે શ્રીહરિના સાનિધ્ય સિવાય નિયમ અખંડ ન રહી શકે માટે તે સુબુદ્ધિ સંતોનો એવો સિદ્ધાંત છે કે તેઓ શ્રીહરિને નિરંતર પોતાની પાસે પ્રગટ માને છે જેટલો સાર કહેવાય છે તે બધો એક શ્રીહરિના સ્વરૂપમાં જ સમજતા તેઓ બીજા બધા રસોને અત્યંત નિરસ સમજતા તેથી તે સંતો તેમાં ક્યારેય લોભાતા નહીં જે રસની ઉલટી થઈ હોય તેનો મળ થઈ જાય કે જે રૂપ નિર્જીવ મળદું થઈ ગયું હોય તેમાં તો પશુ અથવા શ્વાન જ લોભાય તે સિવાયનો મનુષ્ય તો તેના તરફ દ્રષ્ટિ પણ કરતો નથી દૂધપાક જેમાં હોઈએ અને ઉલટી થઈ જાય તો ફરીવાર પીવાનું મન થાય પેંડાને બરફી ખાધા હોય પણ એકવાર વિષ્ટા થઈ જાય પછી સામે જોવાનું મન થાય ગમે એવો વાલો સગો પ્રિય વ્યક્તિ હોય પણ એકવાર મૃત્યુ થઈ જાય અરે હવે તો મૃત્યુ ક્યાં જીવતો ને કોરોના થઈ જાય આ દુનિયા હે દો રંગી જો તો ખરા વાલામ વાલી વ્યક્તિ હોય પણ કોરોના થઈ જાય તો ધર્મરાજાને ફોન કરીને કહી દે કે તમારો પેશન્ટ તૈયાર છે હવે આ તો જગત એવું છે ને સ્વાર્થની દુનિયા બધું સ્વાર્થના આધારે ચાલે છે માટે વાળા ભક્તો ભગવાનમાં હેત કરીએ બસ સંસારમાં પણ હેત રાખો ભગવાન સંબંધી ભગવાન પ્રધાન હેત કરો પતિ પત્નીના સંબંધો ભગવાન સંબંધી સંબંધો થઈ જાય તો તમારો સંસાર પણ સત્સંગ બની જશે સંતો આવી રીતે દ્રઢ સમજણ રાખે છે છતાં તેઓ ક્યારેક માઇક તનનું જ્યાં સુધી ભાન છે ત્યાં સુધી ઇન્દ્રિય અંતઃકરણનો વિશ્વાસ કરતા નથી કારણ કે દેહ ઇન્દ્રિયો મન અંતઃકરણ એ બધા માયાનું સર્જન છે ભગવાનના સંત અને ભક્ત ક્યારેય મનનો વિશ્વાસ ન કરે જુઓ એટલે સંતો તેનો વિશ્વાસ કરતા નથી તેને ચોર જાણે છે જો વિશ્વાસ રાખે તો તે નિયમોને તોડી નાખાય છે ભવ અને બ્રહ્મા અત્યંત સમર્થ કહેવાય બીજા દેવોને ઋષિઓ તો તેના દાસ કહેવાય તેઓએ પણ જો મનનો વિશ્વાસ કર્યો તો તેમની નિર્મળ કીર્તિનો નાશ થયો પ્રકૃતિ પુરુષ સુધીનું બધું માઇક જાણવું ત્યાં સુધીમાં ક્યાંય મનનો વિશ્વાસ કરવો નહીં માઈક મનના કરેલા નિર્ણયમાં જે ચાલે છે તે ભગવાનના ધામમાં પહોંચતા નથી આપણે બધા ભગવાનનો વિશ્વાસ નથી કરતા બીજા કોઈનો વિશ્વાસ આપણે મનનો જ વિશ્વાસ કરીએ છીએ કેટલો વિરોધાભાસ સંતોને ભક્તો મનનો વિશ્વાસ કરે જ નહીં અને જેણે કર્યો બધાનો વિનાશ થયો છે આપણે ક્યારે આપણા મન સાથે લડ્યા છીએ મારા મને ખોટા વિચાર કર્યા મારા મને સંતો ભક્તોનો ખોટો અભાવ લીધો મારા મને સંતો ભક્તોએ એક નાની કડવી વાત કરી દીધી કેટલો અભાવ નિંદા કરી નાખી મનમાં મનમાં ખરેખર મારું મન નીચ છે નાલાયક છે દુષ્ટ છે ક્યારે આપણે મન સાથે લડાઈ કરી જ્યાં સુધી આ નથી કર્યું ત્યાં સુધી સમજો આપણે હજી સત્સંગમાં પહેલાં ધોરણમાં પણ નથી આવ્યા હજી બાળ મંદિરમાં જ છીએ કેવું અદ્ભુત લખ્યું માઈક મનના કરેલા નિર્ણયમાં જે ચાલે છે તે ભગવાનના ધામ સુધી પહોંચતા જ નથી અને ભગવાન દયાળુ છે ને કદાચ ધામમાં લઈ જાય તો મનના જે અનુયાયી એટલે ગુલામ છે તે ધામમાં ટકી શકતા નથી વિશ્વમાં અતિશય દુઃખ રહ્યું છે એમ જાણી જે નિષ્કામ બને છે તે સંત તથા હરિભક્ત ભગવાનના ધામનું સુખ અખંડ રીતે ભોગવે છે જ્યારે બધા સંતો ભેળા મળતા ત્યારે આવી વાતો કરતા શ્રીહરીના અમૃતમય વચનોને રાત દિવસ સંભાળતા શ્રીહરીના જેટલા વચન તથા શ્રીહરિય કરેલા જેટલા ચરિત્ર છે તે બધાને જ્યારે સૌથી સારરૂપ જાણવામાં આવે ત્યારે તે સંસારથી જીવનો ઉદ્ધાર કરે છે જીવ જેને વધારે પડતો સાર માને છે તેમાં તે ચોટી જાય છે અદ્ભુત જેમાં માલ મનાય ને તેમાં ચોટી જાય એટલે હેત થાય પછી તેને શરીર પણ તેવું જ મળે છે પછી જેમાં જેને આસક્તિ થાય એવો જન્મ મળે આપણે જાણીએ છીએ સારંગપુરમાં મહારાજ જતા હતા બરાબર અને પેલી વાત છે ને કે એક ગરીબ બાઈ નીકળી અને ભગવાનના ભાવથી દર્શન કર્યા મહારાજે ત્યારે ગામના લોકોને કહ્યું કે તમે ઓળખો છો ગામના લોકો નહીં આ નગરની શેઠની શેઠાણી છે અરે મહારાજ આટલી મોટી શેઠાણી અને આવી બુરી દશામાં આવો જન્મ મળ્યો મહારાજે કહ્યું શેઠાણી હવેલીમાં અટારીમાં એક ઝરૂખામાં બેઠા હતા અને ત્યાંથી એણે એક પાવૈયો પાવો વગાડતો નીકળ્યો એનું શરીર ખુલ્લું હતું ઉઘાડું શરીર યુવાન હતો રૂપવાન હતો થોડો એને જોઈ શેઠાણી એવા મોહિત થયા એમાં એનું મન ચોટી ગયું આસક્તિ એવી જન્મી પાવૈયો તો જતો રહ્યો પણ મન એનું ત્યાં ચોંટેલું હતું ને મનમાં યાદ આવ્યા કરે અને એનો દેહ પડ્યો અને પરિણામ શું આવ્યું એક નગર શેઠની શ્રીમાં શેઠાણી પણ

જેને જેમાં વધારે પડતો સાર દેખાય તેમાં તે ચોટી જાય છે પછી તેને શરીર પણ એવું જ મળે છે કારણ કે તે જ તેનો બીજરૂપ ભાવ હતો માટે તે ભાવ એટલે કે કે વાસના સંસ્કાર એ પ્રમાણે જીવને દેહ અને શરીર મળે છે માટે હવે ભગવાન સિવાય બીજે ક્યાંય વાસના રાખશો નહીં બાકી તો આ કોરોના છે ચારે બાજુ બીજું કંઈ છે નહીં ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દસમપુરમાં શ્રીરી સુંદરજીભાઈને ઘેર અને સંતોપુર બહાર ઉતર્યા એના મેં ચુમ્માલીસ તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય